विद्यार्थी मित्रों स्वाध्याय 3.4 ना दाखला ने समझूती मेळवी सामान्य अवयव शोधो। सामान्य अवयव कीधेला हो त्यारे आपणे एक थी ते जे गड़ियामां आ संख्या आवेली होय अथवा आवा आवे तेना बधा ज आपणे अवयवो लखवाना, एटले के एना गड़ियो जे छे ए लखीशुं। तमे जुओ सौप्रथम के छे 20 अने 28, एटले आपणे सौप्रथम लखीशुं 20 ना अवयवो। सौप्रथम विद्यार्थी मित्रों के एक एवी रकम छे कि जे सौथी पहेला दरेक ते अवयवमां आवे, एटले एक ए सौथी नानामां नाना संख्या छे ए आवशे शरूआतमां दरेकमां, अने मोटामां मोटी जो संख्या होय आपणे चटाक्रमाने गोठववाना होय आथी हुं अगाउ समजावुं छुं। तो આપેલ જે રકમ છે એ સૌથી મોટામાં મોટો એનો અવયવ થાય છે, એટલે સૌપ્રથમ આપણે લખીશું પહેલા તો એક છે એકના ગણ્યા 1 × 20, એટલે 20 એકાને 20, ત્યારબાદ આપણે જોઈએ છે તો 4 × 5 = 20, ત્યારબાદ આપણે જોઈએ છે તો 10 × 2 = 20। આ રીતે આપણે જોઈએ હવે કોઈ ગડિયામાં અહીંયા 20 આવતા નથી, તો 5 × 4 = 20 કરો, 2 × 2 = 20 કરો, તો પણ જવાબ કેવો આવે? સમાન જ છે, એટલે બેમાંથી એક જ પદ્ધતિ તમારે જેમાં લખવું એમાં તમે લખી શકો છો। હવે આપણે 20ના અવયવોને આપણે ચડતા ક્રમમાં લખવાના, 20ના અવયવો ચડતા ક્રમમાં, એટલે સૌથી નાની રકમ 1, 2, 4, 5, 10 અને 20। તો જુઓ વિદ્યાર્થી મિત્રો સૌથી દરેકમાં નાના નાનો અવયવ કયો આવશે? સામાન્ય અવયવ, દરેક અંકોમાં દરેક અવયવોમાં એક હોય, અને સૌથી મોટામાં મોટો અવયવ કયો આવે? આપેલ રકમ પોતે। હવે આપણે કરીશું 28 ના અવયવ શોધી, આપણે 28 ના અવયવો, હવે 28 ક્યાં ગડિયામાં, પહેલા તો આપણે 1 × 28 લખી જ લેવાનું, એટલે સૌથી મોટો અવયવ અને સૌથી નાનો અવયવ આપણને સરળતાથી પહેલા મળી ગયો। ત્યારબાદ હવે આપણે કરીશું કયા કયા ગડિયામાં આવે, આપણે જોઈએ છીએ તો 4 × 7 = 28 આપણને મળશે, 14 × 2 આપણને 28 મળે છે, આ સિવાય કોઈ ઘડિયામાં 28 આવતા નથી। આથી 28ના અવયવોને પણ આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ, સૌથી નાનામાં નાનો 1, ત્યારબાદ 2, 4, 7, 14 અને 28, નાનામાં નાનો અવયવ એટલે 1 અને મોટામાં મોટો અવયવ એટલે કે આપેલ સંખ્યા પોતે। હવે આપણે એના સામાન્ય અવયવ કરીશું, તેથી 20 અને 28ના સામાન્ય અવયવો। વિદ્યાર્થી મિત્રો સામાન્ય અવયવમાં આપણે જોઈએ તો બંનેમાં સામાન્યમાં સામાન્ય એટલે શું? બંનેના અવયવો જે આપણે ચતુર્ક્રમમાં ગોઠવેલા છે એમાં જે સમાન અંકો આવે એને એના સામાન્ય અવયવો કહેવામાં આવે છે। 1 અને 1 બંને સમાન આવ્યા, ત્યારબાદ 2 અને 2 સમાન આવ્યા, ત્યારબાદ 4 અને 4 સમાન આવે છે, એ સિવાય અંકો કોઈ આપણને સમાન મળતા નથી, એટલે સામાન્ય અવયવમાં કયા આવશે? 1, 2 અને 4। આપણે સરળતા માટે આપણે એની પર શું કરીએ છીએ? રાઉન્ડ કરીએ છીએ, એટલે આપણને ક્લિયર થાય કેટલા અંકો એના કયા છે, સમાન છે। આ જ પદ્ધતિ દાખલા નંબર 2 સમજીએ, પહેલાં તો આપણે 15ના અવયવો લખીશું, ક્યાં ક્યાં ગડિયામાં 15 આવશે, એટલે 1 × 15, ત્યારબાદ આપણે જોઈએ છીએ તો 3 × 5 = 15, આ સિવાય કોઈ ગડિયામાં 15 આવે નહીં। આથી હવે 15ના અવયવો લખીશું આપણે ચડતા ક્રમમાં, એટલે 1, 3, 5 અને 15, ત્યારબાદ હવે 25ની આપણે વાત કરીએ છીએ, 25ના અવયવ, 25ના અવયવો સૌપ્રથમ આપણે વાત થઈ કે 1 × 25 લખી નાખીએ આપણે, ત્યારબાદ 5 × 5 5 × 5 = 25, આ સિવાય કોઈ ગડિયામાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 25 આવતા નથી। આથી હવે એના આપણે અવયવો લખીશું, 25ના અવયવો બરાબર 1, જો અહીંયા 5 2 વખત આવે છે ને તો આપણે 2 વખત નહીં લખવાના, ફક્ત એક જ વાર લખવાના। કોઈ રકમ છે 49 આપી તો 77 49 64 આપ્યું તો 88 64, તો અહીંયા 25 55 25, પણ આપણે 5 કરી વાર લખવાના, ફક્ત એક જ વાર લખવાના, 2 વાર લખવાના હોતા નથી। અને 25 હવે આપણે એના સામાન્ય અવયવ શોધીએ, 15 અને 25ના
સામાન્ય અવયવો બરાબર આપણે જો વિદ્યાર્થી મિત્રો એક અને એક પાંચ અને પાંચ કયા મળે આપણને એક અને પાંચ એ આપણને એના સામાન્ય અવયવો મળે છે દાખલા નંબર સી સૌપ્રથમ આપણે 35ના અવયવો 35 ક્યાં ક્યાં ઘડિયામાં આવે છે એ આપણે લખીએ પહેલાં તો 1 × 35 ત્યાર પછી 5 × 7 = 35 આ સિવાય કોઈ ઘડિયામાં 35 આવે નહીં આથી હવે એના અવયવો આપણે લખીશું 35ના અવયવો 1, 5, 7 અને 35 હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેની વાત કરીશું 50ના અવયવો એટલે અહીંયા આગળ 50ના અવયવો સૌથી નાની અને સૌથી મોટી પહેલાં તો આપણે દર્શાવી દઈશું 1 × 50 ત્યાર પછી 25 × 50 ત્યાર પછી આપણે જોઈએ છીએ તો 50 × 10 = 50 આ સિવાય કોઈ ઘડિયામાં 50 છે એ આવે નહીં આથી હવે 50ના અવયવો ચડતા ક્રમમાં ગોઠવીએ 1, 2, 5, 10, 25 અને 50 ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું એના સામાન્ય અવયવ આપણે શોધીએ એટલે અહીંયા આગળ 35 અને 50ના સામાન્ય અવયવો સામાન્ય અવયવોમાં જોઈએ તો આપણે 1 અને 1, 5 અને 5 આ સિવાય આપણે જોઈએ છીએ તો કોઈ રકમ સમાન આવતી નથી આજે તેના સામાન્ય અવયવોમાં આપણી પાસે મળશે 1 અને 5 તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે એની પછીના દાખલાઓ જે છે એ તમારી જાતે તમારા બાકી નોટમાં ગણવાના રહેશે સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 2 સામાન્ય અવયવો શોધો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે 2 રકમ હતી 2 અંકો હતા આપણા રકમમાં અને હવે કેટલા અંકો આપેલા છે આપણને 3 આપેલા છે એ સૌપ્રથમ આપણે 4ના અવયવો શોધીશું 4 × 1 = 4 અને 2 × 2 = 4 હવે એને આપણે 4ના અવયવો છે એને આપણે ગોઠવીશું ચડતા ક્રમમાં એટલે અહીંયા આગળ 4ના અવયવો બરાબર 1, 2 અને 4 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8ના અવયવો 8 × 1 = 8 અને 2 × 4 = 8 આ સિવાય કોઈ ઘડિયામાં 8 આવે નહીં આથી 8ના અવયવો ત્યારબાદ એટલે ચડતા ક્રમમાં 1, 2, 4 અને 8 હવે આપણે 12ના અવયવો 12 × 1 = 12 2 × 6 = 12 3 × 4 = 8 આ સિવાય કોઈ ઘડિયામાં 12 આવતા નથી આથી 12ના અવયવો ચડતા ક્રમમાં ગોઠવીશું વિદ્યાર્થી મિત્રો 1, 2, 3, 4, 6 અને 12 હવે અવયવોને આપણે લખ્યા બાદ એના હવે ત્રણેયમાંથી જે અવયવો સામાન્ય નીકળે છે એ આપણે શોધીએ તેથી હવે કરીશું અહીંયા આગળ 4, 8 અને 12ના સામાન્ય અવયવો હવે આપણે ત્રણેયમાં જોવાનું અત્યારે શું કરતા હતા અને પહેલાના દાખલામાં 2 જે હતી રકમ એમાંથી શોધતા હતા સામાન્ય અવયવો હવે 4, 8 અને 12 ત્રણેયમાંથી આપણે શોધવાના તો જોઈએ આપણે 1 આપણે અગાઉ વાંચી દરેકમાં 1 તો સામાન્ય અવયવ હોય ને હોય જ ત્યાર પછી 2, 2 અને 2 ત્યારબાદ 4, 4 અને 4 તો આપણે કહી શકીએ કે 4, 8 અને 12ના સામાન્ય અવયવોમાં 1, 2 અને 4 છે આ જ પદ્ધતિએ આની પછીનો દાખલો તમારે જાતે તમારે કરવાનો રહેશે દાખલા નંબર 3 પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો અવયવી જો વિદ્યાર્થી મિત્રો અવયવો અને અવયવી
બંનેમાં આપણે ડિફરન્ટ યાદ રાખવાનો છે. ખાસ તો અવયવો એટલે કે જે ગળિયામાં આવતી હોય એ રકમ એ લખવાના, અને અવયવી એટલે જે રકમ આપી છે એનો ગળિયો લખવાનો. એકથી લઈ અને તમે જ્યાં સુધીના સામાન્ય અવયવો આપણને મળે નહીં ત્યાં સુધી આપણે એનો ગળિયો લેવાનો છે, 20 સુધીનો, 30 સુધીનો, એ પ્રમાણે. બરાબર, અવયવી એટલે કે એનો ગળિયો લખવાનો. પણ આપણે લખીએ છીએ પ્રમાણે 6 એકા 6 અને 6 2 12 ને 6 3 18 ને, એ પદ્ધતિ નહીં, જે પદ્ધતિ હું લખું છું એ પ્રમાણે. તો જુઓ આપણે હવે કરીશું 6 ના અવયવીઓ. કેટલા કીધા છે આપણે? 3 સામાન્ય અવયવીઓ, એટલે કે 3 સમાન બંનેમાં રકમ ન આવે ત્યાં સુધી આપણે ગળિયો છે આગળ લખતા જવાનો. જુઓ કઈ પદ્ધતિ, તો 6 1 6 6 2 12 6 3 18 6 4 24 6 5 30 6 6 36 6 7 42 6 8 48 6 9 54 6 3 60. હવે પાછા આપણે હજી આગળ જઈશું. બરાબર, તો અહીંયા જોઈએ છે આગળ, તો આપણે લઈ 11 6 66 12 6 72 13 6 78 14 6 આગળ જોઈએ આપણે. બરાબર છે, તો તમે જુઓ 14 15 16 તમે આગળ ને આગળ લઈ જઈ શકો છો, અને એના પછી આ જ પ્રમાણે 3 ના લઈ જવાના છે. બરાબર છે, તો ત્યારબાદ અહીંયા આગળ આપણે જોઈએ છીએ. આ લખ્યા પછી હવે આપણે કરીએ છીએ, આગળ નથી જતી, તમને સમજાવવા માટે. કેમ નથી જતી? તો આપણે જોઈએ. હવે આપણે પહેલાં અહીંયા 3 ના અવયવ લઈએ છીએ, 3 ના અવયવી. બરાબર, 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 17 21 3 8 24 3 9 37 3 3 11 33 11 33 12 33 36 33 39. હવે આપણે જોઈએ કે જો આ બંને રકમ લખીને આપણે અવયવી લખ્યા, એના ઘડિયા લખ્યા. હવે જો સામાન્ય રકમ છે આપણે 3 જ શોધવાની છે. કેવા સામાન્ય રકમ? કેટલા શોધવાના છે? 3. તો હવે તમે જુઓ તો અહીંયા આગળ 6, તો અહીંયા પણ આપણને 6 મળે છે. અહીંયા આગળ 12, તો અહીંયા પણ આપણને 12 મળે છે. અહીંયા આગળ 18, તો અહીંયા આગળ પણ આપણને 18 મળી જાય છે. તો આપણને કેટલા કીધા છે? સામાન્ય અવયવીમાં 3 જ કીધા છે. એટલે આપણે આગળ, મેં 14 થી હું અટકી ગઈ છું, આગળ આપણે ન જઈએ તો ચાલે. બરાબર છે, કારણ કે આપણે 3 સામાન્ય અવયવી કીધેલા છે, એટલા માટે જો આપણને અવયવી આગળ નથી મળતા સામાન્ય, તો આપણે ગળિયો છે એ આગળ 15 16 17 18 19 20 21 22 23 એમ લઈ જઈ શકીએ છીએ, અને એને આપણે એ જ્યાં સુધી એ સામાન્ય અવયવ ન મળે ત્યાં સુધી આપણે આ ગળિયો લંબાવવાનો, અને સામાન્ય અવયવ મળ્યા બાદ જ આપણે લખી શકીએ છીએ. હજી તમે જુઓ અહીંયા આગળ સામાન્યમાં તો આપણને 24 પણ મળે છે, ત્યારબાદ આપણે જોઈએ છીએ તો 30 મળે આપણને અહીંયા આગળ સામાન્યમાં, ત્યારબાદ 36 પણ મળે છે આપણને. તો હવે આપણે જોઈએ છીએ તો કે અહીંયા સામાન્ય અવયવી લખીશું આપણે, તેથી 6 અને 3 ના સામાન્ય અવયવી. તો જે એના સમાન નીકળ્યા છે એ અંકો આપણે લખીશું અહીંયા આગળ, તો કયા કયા આવશે? 6 12 18 24 30 અને 36. આપણે પ્રથમ 3 6 12 ને 18 ફક્ત લખો તો પણ ચાલે, અને આગળ પણ લખો તો પણ ચાલે છે. જે આપણને કીધા છે ઓછામાં ઓછા એટલા તો લખવાના છે, એનાથી વધુ તમે લખો તો ચાલે છે, પણ એનાથી ઓછા લખો તો ચાલે નહીં. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, પહેલાં એનો શું લખવાનો છે? ગળિયો. પણ આ પદ્ધતિ લખવાનો છે, અને પછી બંનેમાં જે સામાન્ય નીકળે એને આપણે સામાન્ય અવયવી કહેવામાં આવે છે. આ પદ્ધતિ એની પછીનો દાખલો તમારે જાતે તમારા પાકી નોટમાં લખવાનો રહેશે. દાખલા નંબર 4, 3 અને 4 ના 100 કરતા નાના અવયવી લખો. અવયવી એટલે આપણે 3 નો ગળિયો લખવાનો રહે. 3 ના અવયવી ઓ, એટલે વિદ્યાર્થી મિત્રો 100 કરતા નાના, એટલે 100 સુધી આપણે એ રકમ જે છે 3 ના ગળિયાની એને લઈ જઈશું. 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 9 30. 10 સુધી ગયા તો વિદ્યાર્થી મિત્રો આપણે હજી 30 જ પહોંચેલા છે, એટલે હવે ક્યાં જઈશું આપણે? 11 ના ગળિયા શરૂઆત કરીશું. 11 3 33 12 3 36
તેરતેરી ઓગણચાલીસ, ચૌદ તેરી બેતાલીસ, પંદર તેરી પિસ્તાલીસ, સોળ તેરી અડતાલીસ, સત્તર તેરી એકાવન, અઢાર તેરી ચોપન, ઓગણીસ તેરી સત્તાવન અને વીસ તેરી ને સાઈઠ. તો વીસ સુધીમાં હજી વિદ્યાર્થી મિત્રો આપણે સાઠે પહોંચેલા છે. આપણે સો કરતાં નાની એટલે સો કરતાં વધારે રકમ આવે એકસો કરતાં ત્યાં સુધી આપણે જવું પડે. એટલે હવે આપણે ક્યાં જઈશું? આપણે એકવીસના ઘડિયા તરફ જઈશું. એકવીસ તેરી ત્રેસઠ, બાવીસ તેરી છાસઠ, ત્રેવીસ તેરી ઓગણસિત્તેર, ચોવીસ તેરી આપણે લઈશું અહીંયા આગળ બોતેર, પચીસ તેરી પંચોતેર, છવ્વીસ તેરી અઠ્યોતેર, સત્યાવીસ તેરી એક્યાસી, અઠ્યાવીસ તેરી ચોર્યાસી, ઓગણત્રીસ તેરી સત્યાસી અને ત્રીસ તેરી નેવું. હજી તો આપણે નેવું સુધી જ પહોંચ્યા ત્રીસ સુધીના ઘડિયામાં. એટલે હજી આપણે સો કરતાં નાની સો સુધી પહોંચવું પડે એટલે આગળ જઈશું. આપણે એકત્રીસનો ઘડિયો. એકત્રીસ તેરી ત્રાણું, બત્રીસ તેરી છન્નું, તેત્રીસ તેરી નવ્વાણું અને ચોત્રીસ તેરી એકસો ને બે. જો એકસો બે અહીંયા આગળ સો કરતાં વધી જાય છે એટલે આપણે નવ્વાણું સુધી જ આપણે અહીંયા આગળ આ ઘડિયો છે લખીએ છીએ. પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે અહીંથી રકમ વધી જાય છે. આને કારણે આપણે અહીંયા આગળના ભાગમાં આપણે હવે એકસો બેને શું કરીશું? ઇરેઝ કરીએ છીએ. નવ્વાણું સુધીની રકમ સો કરતાં નાની કહેવામાં આવે, એકસો બે સો કરતાં વધી જાય છે. હવે એ જ પ્રમાણે ચારના અવયવીઓ, ચારનો ઘડિયો લખીશું. ચાર એકા ચાર, ચાર દો આઠ, ચાર તેરી બાર, ચોકે ચોકે સોળ, ચાર પંચા વીસ, ચાર છ ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, ચાર અઠા બત્રીસ, ચાર નવા છત્રીસ અને ચાર દાણ ચાલીસ. અહીંયા તો ચાલીસ સુધી પહોંચ્યા એટલે હવે ક્યાં જઈશું? આપણે અગિયારનો ઘડિયો. અગિયાર ચોક ચુમ્માલીસ, બાર ચોક અડતાલીસ, તેર ચોક બાવન, ચૌદ ચોકુ છપ્પન, પંદર ચોકુ સાઠ, સોળે છકે ચોસઠ, સત્તર ચોક અડસઠ, અઢાર ચોક બોતેર, ઓગણીસ ચોક છોતેર, વીસ ચોક એંસી. તો હજી આપણે એંસીએ પહોંચ્યા છીએ. આથી હજી તો આપણે સોની નજીક જવાનું છે. આથી આગળ આપણે લખીશું હવે એકવીસનો. આપણે એકવીસ ચોક ચોર્યાસી, બાવીસ ચોક અઠ્યાસી, ત્રેવીસ ચોક બાણું, પચીસ ચોક અહીંયા આગળ ચોવીસ ચોકુ છન્નું અને પચીસ ચોકુ સો. તો સો છે એની કરતાં આપણે નાના કીધા છે એટલે અહીંયા સો માન્ય ગણાશે નહીં. ફક્ત આપણે છન્નું સુધી ત્યાં રકમ છે એ લખવાની રહેશે. આથી આપણે સોને તમને સમજાવવા માટે મેં લખેલા હતા એટલે હવે હું ઇરેઝ કરું છું. હવે આપણને કહેવામાં આવ્યું છે એના સામાન્ય અવયવી એટલે આપણે લખીશું ત્રણ અને ચારના સામાન્ય અવયવીઓ. હવે સામાન્ય આપણે અગાઉ ભણી ગયેલા છે કે જે સમાન હોય એની પર આપણે શું કરીએ છીએ? રાઉન્ડ કરીએ છીએ. તો અહીંયા આગળ જોઈએ છે તો બાર અને અહીંયા પણ બાર મળે છે. ત્યાર પછી ચોવીસ અને ચોવીસ, ત્યારબાદ છત્રીસ અને છત્રીસ, બંનેમાં સમાન હોય એને સામાન્ય કહેવામાં આવે છે. અડતાલીસ અને અહીંયા સામાન્યમાં અહીંયા પણ અડતાલીસ આપણને મળે છે. ત્યારબાદ સાઠ, અહીંયા પણ સાઠ આપણને મળે છે. ત્યારબાદ આપણે જોઈએ બોતેર, બોતેર સામાન્ય બંનેમાં છે. ત્યાર પછી ચોર્યાસી જે બંનેમાં સામાન્યમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ છન્નું. તો આ દરેક સામાન્ય અવયવીઓને આપણે આ પ્રમાણે રાઉન્ડ કરી અને જુદા પાડ્યા. હવે એને આપણે સામાન્ય અવયવો જે મળ્યા આપણને એને ચડતા ક્રમમાં આપણે લખીશું. આથી બાર, ચોવીસ, છત્રીસ, અડતાલીસ, સાઠ, બોતેર, ચોર્યાસી અને છન્નું. અહીંયા આગળ આ રકમ જે છે બાર, ચોવીસ, છત્રીસ, અડતાલીસ, સાઠ, બોતેર, ચોર્યાસી અને છન્નું એ આપણને ત્રણ અને ચારના અવયવીમાં સો કરતાં નાના સામાન્ય અવયવી મળે છે. વિદ્યાર્થી મિત્રો સ અવિભાજ્ય સંખ્યા એટલે શું?
સામાન્ય અવયવ ભણી ગયા, તો એમાં જે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત એક જ હોય, સંખ્યા કઈ હોય? એક, વન, તો એ સંખ્યાને આપણે સહ અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે દરેકને આપણે સામાન્ય અવયવ કાઢીએ, અને ત્યારબાદ જો એમાં સામાન્ય અવયવ ફક્ત એક જ મળે તો આપેલ રકમ કેવી છે? સહ અવિભાજ્ય કહેવાય. અને જો એક કરતાં વધારે સામાન્ય અવયવો મળે તો એને સહ અવિભાજ્ય અવયવ કહેવામાં આવે નહીં. સમજીએ આપણે? સૌપ્રથમ 18 ના આપણે અવયવ જોઈએ. 18 ના અવયવ આપણે ભણી ગયા છે. અવયવ એટલે કે જે સંખ્યા જે ઘડિયામાં આવે એ લખવાના. આપણે અવયવ આપણે તો ભણી ચૂકેલા છે, ચેતક આપણે ગોઠવવાના. 1
કચ્છા દાખલા તમારી જાતે તમારા બાકી નવા વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે. દાખલા નંબર 6 એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય થાય? જ્યારે એવું કીધું હોય કે ભાઈ આ સંખ્યા છે એ આ બંને વડે વિભાજ્ય છે તો બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય થાય, ત્યારે હંમેશા વિદ્યાર્થી મિત્રો જે કોઈ રકમ આપેલી હોય એ બંનેનો શું કરવાનો? ગુણાકાર. એટલે આપણે કરીએ અહીંયા આગળ 5 અને 12 નો ગુણાકાર, એટલે 5 ગુણ્યા 12, 12 પંચાને 60. તો આપેલ રકમ છે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય થશે? 60 વડે. તો અહીં આગળ લખીશું, તેથી તે સંખ્યા 60 વડે વિભાજ્ય થાય છે. તો જ્યારે આ પ્રમાણે કીધું હોય ત્યારે જે કોઈ રકમ આપી હોય બંનેને શું કરવાનો? ગુણાકાર. અને એને જે જવાબ મળે છે એના વડે વિભાજ્ય કહી શકાય, કારણ કે 60ને આપણે 5 વડે ભાંગો તો પણ નિશેષ ભાંગી શકાય, 12 પંચા 60, અને 12 વડે ભાંગો તો પણ નિશેષ ભાંગી શકાય, 12 પંચાને 60. આને કારણે એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો એની માટે આપણે બીજી પદ્ધતિ એવી રીતે કરી શકીએ કે જે જે સંખ્યામાં 12ના અવયવો જે આવતા હોય છે એ દરેક વડે એને વિભાજ્ય કહી શકાય. આપણે જોઈએ કઈ રીતે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કીધું છે 12ને કઈ સંખ્યા વડે ટૂંકમાં આપણે નિશેષ ભાંગી શકાય છે. આજે આપણે એમ લખીએ 12ના અવયવો. 12ના અવયવો એટલે 1 ગુણ્યા 12, 1 2 6 12, 3 4 12. એટલે અહીંયા આગળ આપણે અવયવને ચડતા ક્રમમાં ગોઠવેલો 1 2 3 4 6 અને 12. તો આપણે એવું કહી શકીએ કે આપેલ જે રકમ જે છે એ કોના વડે વિભાજ્ય થઈ શકે? તો અહીંયા આગળ તેથી જવાબ બરાબર કે કઈ આવશે? બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? 12 એ 1 2 3 4 અને 6. અહીંયા 1 ન લ્યો તો પણ ચાલે, કારણ કે 1 તો આપણે શું થશે સામાન્ય બધામાં આવે છે, આથી 2 3 4 અને 6 વડે વિભાજ્ય છે. ટૂંકમાં જે રકમ વડે આપેલ રકમને આપણે નિશેષ ભાંગી શકીએ બરાબર એ રકમ વડે એ વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ છીએ. આ સાથે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા આગળ 3.4 સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ, જે તમારે બાકી નોટમાં લખવાનો રહેશે.